हेलो विद्यार्थी मित्रों, मजा माने कई काले आपने सरस मजाना टॉपिक जोया था कि परमाणु क्रमांक 1 થી 20 સુધીની અંદર જે જે પરમાણુમાં એનો પોતાનો દળ જે ધરાવે છે એના પરમાણ્વીય દળના આધારે આપણે આણ્વીય દળ શોધ્યા હતા. ઘણા ઉદાહરણ આપણે ઘરે જોયા હતા, બરાબર છે. હવે આજે પણ કેટલાક એવા ઉદાહરણ છે આણ્વીય દળ શોધવા માટે જે આપણે જોવા જઈ રહ્યા છીએ. એમાંના કેટલાક છે CaOH twice, જેને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પછી C2H5NA સોડિયમ એસિટેટ, AlOH thrice એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, KCl પોટેશિયમ ક્લોરાઇડ, C6H5OH અને ફિનોલ કહેવાય, જે તમારે આગળના ધોરણમાં આવશે પણ હાલ ખાલી આનું નામ યાદ રાખજો ફિનોલ, બરાબર મિત્રો. તો આના આપણે આણ્વીય દળ શોધવાના છે. તો આણ્વીય દળ કોના આધારે શોધવાના? તો દરેક પરમાણુના અથવા દરેક તત્વના પરમાણ્વીય દળના આધારે શોધવાના છે. દાખલા તરીકે મારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું આણ્વીય દળ શોધવાનું છે, તો આણ્વીય દળ બરાબર કેલ્શિયમ નું પરમાણુ ભાર વત્તા, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો OH twice, આનો મતલબ શું થાય? ઓક્સિજન ના પણ બે પરમાણુ છે અને હાઇડ્રોજન ના પણ બે પરમાણુ છે, તો 2 ગુણ્યા ઓક્સિજન નો પરમાણુ ભાર વત્તા હાઇડ્રોજન ના પણ બે પરમાણુ છે એટલે 2 ગુણ્યા હાઇડ્રોજન નો પરમાણ્વીય ભાર, બરાબર. ચલો એના પછી આપણે ગઈકાલે જે પરમાણુ દળ ચલાવ્યા હતા એ આપણે એક વખત યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે કેલ્શિયમ નો પરમાણુ ભાર કેટલો હતો, તો 40 વત્તા 2 ગુણ્યા ઓક્સિજન નો પરમાણુ ભાર કેટલો થાય, તો ઓક્સિજન નો પરમાણુ ભાર 16 હતો વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણુ ભાર કેટલો હતો, તો 1 હતો. ચલો 40 વત્તા 16 દુ 32, 2 એકા 2 કેટલા થાય મિત્રો? 40 માં 32 72, 72 માં 2 74, 74 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય એકમ છે, આણ્વીય દળનું એકમ છે ગ્રામ પ્રતિ મોલ, એ તમારા ડિટેલમાં થોડો આગળ આવશે, બરાબર. ચલો નંબર 2, આ તો નંબર 3 છે, નંબર 2 અહીંયા છે પણ એ પછી જોઈએ આપણે. નંબર 3 ની અંદર એલ્યુમિનિયમ ટ્રાયહાઇડ્રોક્સાઇડ અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પણ એને કહી શકાય, તો આનો આણ્વીય દળ શોધવું હોય તો આણ્વીય દળ બરાબર એલ્યુમિનિયમ નો પરમાણ્વીય ભાર વત્તા, અહીંયા તમે બીજી પણ એક વસ્તુ જોઈ શકો કે ઉપરના જેવી જ રીતે ઓક્સિજનના 3 પરમાણુ છે એવી જ રીતે હાઇડ્રોજનના પણ કેટલા પરમાણુ છે? 3. કેમ? કારણ કે કૌંસની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન બંને આવેલું છે અને કૌંસના બહાર 3 આપેલા છે, એટલા માટે ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેના 3 પરમાણુ થશે, એટલે ઓક્સિજન નો પરમાણ્વીય ભાર ગુણ્યા ઓક્સિજન કેટલા પરમાણુ, તો 3 વત્તા હાઇડ્રોજન નો પરમાણ્વીય ભાર, ઓ હાઇડ્રોજન ના પણ કેટલા પરમાણુ છે અહીંયા? 3 પરમાણુ, તો ગુણ્યા 3. ચલો એલ્યુમિનિયમ નો પરમાણુ ભાર કેટલો આપણે જોઈએ, તો 26.
ऑक्सीजन नो परमाणु भार केटलो 16 गुणिया 3 हाइड्रोजन नो परमाणु भार 1 गुणिया 3 चलो 26 16 तरी 48 वत्ता 3 का 3 चलो 20 न 40 60 60 न 68 68 न 6 74 74 न 3 77 ग्राम प्रति मोल आप जो एल्युमिनियम हाइड्रोक्साइड नो पारगम्य दर बराबर हवे आपने नंबर 4 જોઈએ KCl नंबर 4 KCl એના પછી નંબર 5 જોઈશું C6H5OH ફિનોલ અને છેલ્લે નંબર 6 જોઈશું સોરી નંબર 2 જોઈશું આગળનો C2H5NA એટલે આપણે વચ્ચે થી કાઢી નાખી વચ્ચે આપણને નડે નહીં ચલો હવે પોટેશિયમ ક્લોરાઇડ KCl એનો આણ્વીય દળ સુધી કાઢીએ ચલો આણ્વીય દળ બરાબર પોટેશિયમ નો પરમાણ્વીય ભાર વત્તા ક્લોરીન પોટેશિયમ પણ એક છે અને ક્લોરીન પણ એક છે એક વસ્તુ યાદ રાખજો મિત્રો અહીંયા ક્લોરીન છે 17 નંબર પરમાણુ ક્રમાંક 17 ક્લોરીન અહીંયા ઘણા લોકો શું કરે કાર્બન સમજી અને એની ગણતરી કરી નાખે કાર્બન નો પરમાણુ ભાર 12 મૂકીને અને ગણતરી કરે એટલે દાખલો કેવો પડે ખોટો પડે બરાબર એટલે યાદ રાખજો C પછી H છે એટલે ક્લોરીન છે ક્લોરીન નો પરમાણુય ભાર ચલો પોટેશિયમ નો પરમાણુ ભાર કેટલો 39 આપણે ગઈકાલે જોયું હતું ક્લોરીન નો પરમાણુ ભાર કેટલો તો 35.5 આપણ આપણે જોયું હતું ચલો બંને નો સરવાળો કરીએ 30 થી 60 60 નો જો 74 74.5 ગ્રામ પ્રતિ મોલ બરાબર હવે નેક્સ્ટ ફિનોલ C6H5OH ચલો ફિનોલ નો આણ્વીય દળ શોધી કાઢીએ તો આણ્વીય દળ બરાબર ચલો પહેલો કાર્બન કાર્બન નો પરમાણ્વીય ભાર ગુણ્યા કાર્બન ના કેટલા પરમાણુ છે તો 6 પરમાણુ વત્તા હાઇડ્રોજન નો પરમાણ્વીય ભાર ગુણ્યા અહીં તમે જો હાઇડ્રોજન ના 5 પરમાણુ અને 1 એ ટોટલ હાઇડ્રોજન ના 6 પરમાણુ આપેલા છે એટલે હાઇડ્રોજન નો પરમાણુ ભાર ગુણ્યા 6 વત્તા ઓક્સિજન તો એક જ છે તો ડાયરેક્ટ લખી દઈએ ઓક્સિજન નો પરમાણ્વીય ભાર ચલો આગળ કાર્બન નો પરમાણુ ભાર કેટલો 12 ગુણ્યા 6 હાઇડ્રોજન નો પરમાણુ ભાર 1 ગુણ્યા 6 અને ઓક્સિજન નો પરમાણુ ભાર કેટલો 16 ચલો 12 6 72 6 એકા 6 વત્તા 16 72 ને 6 78 78 ને 16 92 એટલે 92 ગ્રામ પ્રતિ મોલ ચલો હવે નંબર 2 આમ તો નંબર 1 પહેલા જોવાનો તો એની જગ્યાએ આપણે છેલ્લા જોઈએ છીએ બરાબર કશો વાંધો નહીં સોડિયમ એસિટેટ કહેવાય C2H5NA આનો આણ્વીય દળ શોધવો હોય તો આવી રીતે ચલો કાર્બન નો પરમાણ્વીય ભાર ઓ કાર્બન ના કેટલી સંખ્યા છે 2 તો કાર્બન નો પરમાણ્વીય ભાર ગુણ્યા 2 વત્તા હાઇડ્રોજન નો પરમાણ્વીય ભાર ગુણ્યા ચલો હાઇડ્રોજન ની કેટલી સંખ્યા છે 5 તો ગુણ્યા 5 વત્તા સોડિયમ ધ્યાન રાખજો મિત્રો નાઇટ્રોજન નથી NA સોડિયમ છે
एक परमाणु सोडियम नो એટલે એને નો પરમાણ્વીય ભાર જો કાર્બન નો પરમાણ્વીય ભાર કેટલો 12 ગુણ્યા 2 જો હાઇડ્રોજન નો પરમાણ્વીય ભાર 1 ગુણ્યા 5 અને સોડિયમ નો પરમાણ્વીય ભાર કેટલો 23 જો 12 2 24 વત્તા 5 એકા 5 વત્તા 23 જો 24 न 23 47 47 न 5 52 52 ग्राम प्रति मोल बराबर मित्रों तो तमे अहीं हाल मोबाइल स्टॉप राखी ने अने तमे अहीं उदाहरण लखी शको छो चलो मित्रों हवे आपणे एक नवो टॉपिक चलाईए जोईए चलो हवे आपणे आण्विक दळ तमने सूत्र आवडी गया छे हवे तमने कोई पण प्रकारना उदाहरण आपीए तो तमे एने तमे आसानीथी गणी शको छो बराबर हवे तमने आ उदाहरणो जोईने घणा एवा प्रश्न थता हशे तो क्या प्रश्न हुं तमने समजावुं दाखला तरीके NaOH सोडियम हाइड्रोक्साइड एना पछी CaOH ट्वाइस कैल्शियम हाइड्रोक्साइड एना पछी AlOH थ्राइस एल्युमिनियम ट्राइहाइड्रोक्साइड और तुमने प्रश्न था कि सोडियम कैल्शियम एल्युमिनियम त्रणे धातु तत्वो छे त्रणे शुं छे धातु तत्वो छे पण ए त्रणे धातु साथे अहींया जे OH जोडायेलो छे ए OH मां तमने फेरफार जोवा मळे छे अहींया सोडियम नी साथे एक ज OH छे कैल्शियम साथे बे OH छे अने एल्युमिनियम साथे त्रण OH छे तो आवुं केम तो आ वस्तुने समजवा माटे आपणे संयोजकता ने समझनी पड़शे शुं समझवुं पड़शे मित्रों संयोजकता संयोजकता हवे संयोजकता नी व्याख्या जुदा जुदा प्रकार नी होई सके छे कारण के दर वखते संयोजकता नो एक ज अर्थ थाय एवुं शक्य नथी पण आपणे जे तत्वो जे छे 1 થી 20 બધા તત્વોની વાત નહીં કરતો આવર કોષ્ટકની અંદર ટોટલ 114 તત્વો છે અભ્યાસક્રમ પ્રમાણે પણ હું બધા તત્વોની વાત કરતો નથી હું માત્ર 1 થી 20 તત્વોની વાત કરું છું અને એ પ્રમાણે જ હું વ્યાખ્યા લખું તો વ્યાખ્યા આ પ્રમાણે બનશે કોઈ પણ તત્વોમાંથી इलेक्ट्रॉन गुमावानी के मेळववानी वृत्ति ने संयोजकता कहे छे हवे आ जे संयोजकता छे ए संयोजकता बे प्रकारनी होई शके नंबर एक धन संयोजकता नंबर बे ऋण संयोजकता बराबर आ बे प्रकार की संयोजकता हो सके और व्याख्यान आप समझने प्रयत्न करिए कोई पण तत्व माथी इलेक्ट्रॉन घुमावानी के मेळववानी वृत्ति ने संयोजकता कहे छे हवे हूँ तमने एक उदाहरण आपूं नंबर बे छे हीलियम परमाणु क्रमांक 2 हीलियम અને परमाणु क्रमांक 3 लिथियम હવે આમાં શું થાય છે આપણને ખબર કે હીલિયમ ની અંદર બે ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે બરાબર
પણ લિથિયમ ની અંદર પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ભરાયેલા છે પરંતુ બીજી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે કારણ કે જેટલા પરમાણુ ક્રમાંક એટલા એના ઇલેક્ટ્રોન એટલે બે ને એક ત્રણ ઇલેક્ટ્રોન થઈ ગયા પણ આની અંદર પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ભરાય છે તો એ તો બંને ભરાયેલા જ છે પરંતુ બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન ઉમેરાય છે પણ એ તો એક જ છે આનો મતલબ એવો થાય કે કક્ષા નંબર જે બે ખરી એની અંદર ટોટલ આઠ ઇલેક્ટ્રોન ઉમેરવાની ક્ષમતા છે એટલે વધુમાં વધુ કક્ષા બે ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય તો આઠ ઉમેરાય એથી વધારે ઉમેરાય નહીં પરંતુ આપણા જોડે એટલા ઇલેક્ટ્રોન નથી એક જ ઇલેક્ટ્રોન છે બે તો પહેલા ઉમેરાઈ ગયા એક બાકી રહ્યો બીજામાં આનો મતલબ શું થયો કે બીજી કક્ષા અધૂરી છે બીજી કક્ષા અધૂરી છે કારણ કે બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ઉમેરાય પરંતુ કેટલા ઉમેરાય એક જ ઉમેરાય સાત ઇલેક્ટ્રોન બાકી કેટલા ઇલેક્ટ્રોન બાકી હજી તો સાત પણ આપણા જોડે ઇલેક્ટ્રોન જ નથી કારણ કે લિથિયમ છે લિથિયમ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય ત્રણ ઇલેક્ટ્રોન હોય બરાબર તો બે ને ત્રણ તો થઈ ગયા તો આની બીજી કક્ષા જે છે એ બીજી કક્ષા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને નિષ્ક્રિય વાયુ જે રચના એટલે નિષ્ક્રિય વાયુ કયો હતો હિલિયમ હતો ને તો હિલિયમ માં કેટલા ઇલેક્ટ્રોન હતા બે ઇલેક્ટ્રોન હતા તો લિથિયમ પણ શું કરશે હિલિયમ જેવો થવાનો પ્રયત્ન કરશે કેમ પ્રયત્ન કરશે કારણ કે અહીં એની કક્ષા અધૂરી છે અધૂરી કક્ષા હોય તો એને ગમે તેવો બાધો વ્યક્તિ અહીં મારી જાય પણ જો જથ્થોની એકતા હોય તો મારી શકે ના મારી શકે એટલે અહીંયા ભાઈ એકલો ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન શું થશે દૂર થઈ જશે શું થશે દૂર થઈ જશે અને દૂર થયા પછી લિથિયમ પ્લસ વીજભાર ધરાવે છે કેવો વીજભાર ધરાવે છે પ્લસ આનો મતલબ એવો થયો પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો ખબર પડે છે તમને ચલો હવે બીજો આપણે બીજું ઉદાહરણ જોઈએ દાખલા તરીકે 17 નંબર છે ક્લોરીન 18 નંબર છે આર્ગોન આપણે બધા જાણીએ છીએ કે આર્ગોન કેવો છે બધા નિષ્ક્રિય છે કારણ કે એની અંદર બધા ઇલેક્ટ્રોન સમાઈ ગયા છે પણ ક્લોરીન ની અંદર બધા ઇલેક્ટ્રોન સમાયા નથી 2 ના 10 10 ના 7 17 એક ઇલેક્ટ્રોન ખૂટે છે એક ઇલેક્ટ્રોન શું થાય છે ખૂટે છે એટલા માટે ક્લોરીન પરમાણુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે મેં તમને પહેલા જ કહ્યું લિથિયમ જે છે લિથિયમમાં સૌથી નજીકનું તત્વ કયું નિષ્ક્રિય તત્વ તો હિલિયમ લિથિયમનું સૌથી નજીકનું નિષ્ક્રિય તત્વ કયું તો હિલિયમ એવી રીતે ક્લોરીનનું સૌથી નજીકનું નિષ્ક્રિય તત્વ કયું તો આર્ગોન એનો મતલબ એવો થાય કે લિથિયમ હિલિયમ જેવો થવાનો પ્રયત્ન કરે અને જે ક્લોરીન છે એ આર્ગોન જેવો થવાનો પ્રયત્ન કરે હવે ક્લોરીન ની અંદર છે 17 ઇલેક્ટ્રોન આર્ગોન ની અંદર છે 18 ઇલેક્ટ્રોન હવે જો ક્લોરીન આર્ગોન જેવો થવાનો પ્રયત્ન કરે તો શું થાય ક્લોરીન માં એક ઇલેક્ટ્રોન ઉમેરાય ક્લોરીન આર્ગોન જેવો થવાનો પ્રયત્ન કરે તો ક્લોરીન ની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો આર્ગોન જેવો થઈ જાય તો એક ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે શું કહેવાય માઇનસ જો ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય તો ઋણ વીજભાર આવે ઇલેક્ટ્રોન દૂર થતો હોય તો ધન વીજભાર આવે ઇલેક્ટ્રોન દૂર થયો ઇલેક્ટ્રોન ઉમેરાવો આવી જ રીતે મિત્રો સોડિયમ જે છે એને એ નિયોન ની નજીક છે એટલા માટે એક ઇલેક્ટ્રોન શું કરે છે નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે કેલ્શિયમ જે છે Ca કેલ્શિયમ જે છે એ આર્ગોન ની નજીક છે પણ કેટલો નજીક છે તો બે પરમાણુ જેટલો નજીક છે કારણ કે 18 નંબર આર્ગોન અને 20 નંબર કેલ્શિયમ એટલે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો બે ઇલેક્ટ્રોન શું કરવા પડે ગુમાવવા પડે એટલે કેલ્શિયમ કેવો છે પ્લસ બે છે એ રીતે એલ્યુમિનિયમ એ નિયોન ની નજીક છે નિયોન 10 નંબર
एल्युमिनियम 13 नंबर नियन जीवन संख्या प्राप्त करी हुआ है तो एल्युमिनियम 3 इलेक्ट्रॉन शू करावा दूर करवा पड़े એટલે કે ઘુમાવવા પડે અને ઇલેક્ટ્રોન ઘુમાવો તો 3 ઇલેક્ટ્રોન ઘુમાવવા એટલે કે લખાય 3+ લખાય આ વિસ્તારના આધારે OH ની સંખ્યા નક્કી થાય છે કારણ કે OH કેવો છે તો OH માઇનસ છે OH કેવો છે માઇનસ છે એટલે 1+ તો OH નું 1 માઇનસ આવે અહીંયા CA કેટલા છે પ્લસ 2 છે એટલે OH નું તો આમ તો 1 માઇનસ જ હોય પણ 2 વડે ગુણો તો 2 માઇનસ થાય ખબર પડી CA plus 2 અને OH minus 2 હોય પણ 2 વડે ગુણી દીએ તો કેટલા થાય 2 માઇનસ થાય બરોબર એટલે પ્લસ 2 માઇનસ 2 આખો એક તટસ્થ અણુ તૈયાર થઈ જાય એવી જ રીતે હાઇડ્રોક્સાઇડ કે OH 3 છે OH minus તો કરો પણ 3 હોય એટલે કેટલા થઈ જાય 3 માઇનસ થઈ જાય પ્લસ 3 માઇનસ 3 કેવો થઈ જાય આખો અણુ તટસ્થ થઈ જાય એટલે છેલ્લે નિર્ણય એવો આવે કે કોઈ પણ અણુની અંદર રહેલા પરમાણુઓ તટસ્થ થવા માટે 2 વડે અથવા 3 વડે ગુણાયેલા હોય છે બીજું પણ ઉદાહરણ છે NaCl કારણ કે આની અંદર Na પ્લસ છે અને Cl માઇનસ છે એટલે બંને પ્લસ અને તટસ્થ થઈ જાય એવી રીતે CaCl2 આમાં Ca પ્લસ 2 છે પણ Cl ભલે માઇનસ છે પણ 2 વડે ગુણાયેલો છે અને એટલા માટે 2 વડે ગુણ્યો કારણ કે Ca ના કેટલા છે એ પ્લસ 2 છે એટલા માટે Cl ભલે માઇનસ પર પણ એને કેટલા વડે ગુણાય 2 વડે એટલે માઇનસ 2 થઈ જાય અહીંયા માઇનસ 2 થઈ જાય એટલે પ્લસ 2 અને માઇનસ 2 આખો અણુ કેવો થઈ જાય તટસ્થ થઈ જાય એટલે તટસ્થ કરવા માટે આ બધી ક્રિયા કરવી પડે બરાબર મિત્રો આ ટોપિક સૌથી અગત્યનો છે આ થિયરીમાં નથી આવતું પણ ધોરણ 11 12 બંનેમાં ઉપયોગ થશે એટલે ધ્યાન રાખજો બરાબર અને થોડું સમજી લેજો એટલે લખવું હોય લખી લેજો બરાબર આજે આટલું સુધી રાખીએ ને વધુ આપણે આવતીકાલે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના બરાબર ત્યાં સુધી આવજો